મેં નોકરી કરીને આજ સુધી કોઈ કરોડપતિ બન્યું છે, મેં જલ્દી કોઈ પૈસા કમાવાનો આઈડિયા વિચાર ને દીધો. આઈડિયા આવ્યો છે, આઈડિયા. એટલે કરોડપતિ બનવા માટે લગ્ન કરવાનું? હા તો આપણા ચેનલની ઓલ્ડ ઇઝ ગોલ્ડ પ્લેલિસ્ટમાં એક નવું નામ જોડાવા જઈ રહ્યું છે, જે ફિલ્મનું નામ છે ફેમિલી સર્કલ. આ એક ગુજરાતી મૂવી છે તે તો પાકું જ છે, પણ ફિલ્મમાં આવ્યા નથી, 4-5 વર્ષ થઈ ગયા છે. પણ હું દાવો મારીને કહી શકું છું કે આપણામાંથી 95% લોકો એવા હશે જેને આ ફિલ્મ નહીં જોઈ હોય. તો મારા હિસાબથી તમારે આ ફિલ્મ એકવાર જરૂર જોવું જોઈએ. પણ જો તમારે પહેલાં ફિલ્મનું ટ્રેલર જોવું હોય તો આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ફિલ્મની ઓફિશિયલ લિંક મળી જશે, ત્યાં જઈને તમે ફિલ્મનું ઓફિશિયલ ટ્રેલર જોઈ શકો છો. હવે વાત કરીએ ફિલ્મના રિવ્યૂનું, તો ફિલ્મની સ્ટોરીની વાતથી ચાલુ કરીએ. બે પાકા ભાઈબંધો રોનક અને જેજે મિડલ ક્લાસ લાઈફ જીવે છે અને કરોડપતિ બનવાના સપના જોવે છે. વાત ત્યારે વાસરે છે જ્યારે તે પૈસાની તકલીફો દૂર કરવા અને રિયા નામની છોકરીને દિલ જીતવા અંડરવર્લ્ડ ડોન અલ્તાફ અદાનીની મદદ લે છે. પૈસાની તકલીફ ધરાવતા બે મિત્રો પાછળ ડોન પાછળ પડે છે. ઘણા ગુજરાતી ફિલ્મ મેકર્સ આ ફોર્મ્યુલા રિપોર્ટ કરી રહ્યા છે. આ ફિલ્મ આના કારણે તમે ફિલ્મની વાર્તા ઘણા ખરા અંશે ખબર જ પડી જશે અને ફિલ્મ બોરિંગ બની જઈ છે. ફિલ્મનો પ્રથમ હાફ ઘણો ધીમે છે અને તેમનું એડિટિંગ પણ નબળું છે. જો એડિટિંગ ધારદાર હોત તો ફિલ્મની સ્પીડ જળવાઈ રહેત અને દર્શકો ફિલ્મમાં જળવાયેલા રહેત. આથી ફિલ્મની ધીમી ગતિ દર્શકોને ધીરજની સકોટી પણ લે છે. પરંતુ જ્યારે ફર્સ્ટ હાફ પૂરો થાય છે ત્યારે ફિલ્મ જોવાની તમને વધારે મજા આવશે. ફિલ્મમાં ફિલ્મ દ્વારા ગવાયેલું લાગ્યો રે પ્રેમ રંગ તથા સુનિધિ ચૌહાણ ગાયેલું તોડી દીધી મેં સોનેરી સાકળ, આ એવા જ બે કલાકારો છે જેનું ગીત તમને ખૂબ જ ગમશે. કોમેડી ટાઈમિંગ નબળું છે, જે કે ડાયલોગ્સ સારા લખાયા છે. ફિલ્મ બીજા હાફમાં ઝડપ પકડે છે. ડાયરેક્ટર તરીકે રિવલ સાવે સારું કામ કર્યું છે, પણ એડિટિંગમાં ફિલ્મ નબળી પડે છે. તમને સ્ટોરી જોઈને પ્રદર્શનની કેટલીક કોમેડી ફિલ્મો પણ યાદ આવી જવાની છે.